હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં ટોટો સમ્રાટ સામંતગઢવી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામંતગઢવી. ઘણા બધા વિદ્યાર્થીઓ હાઇટ માપવા બાબતે અલગ અલગ સમયે પ્રશ્નો પૂછતા હતા, તો હું વિચારતો હતો કે એવું શું કરી શકાય કે જેથી હાઇટને માપવાનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલે એક દેશી જુગાડ મગજમાં આવ્યો કે આપણા દરેક ગામમાં, તાલુકા, શહેરમાં જ્યાં આપણે હોઈએ ત્યાં લગભગ સુથાર આપણી આજુબાજુમાં ક્યાંક હોય અને એમની પાસે તો એક્ઝેક્ટ એમએમનું માપ હોય, બે દોરા, ચાર દોરા ત્યાં સુધી હોય. એટલે પછી મને એવું થયું કે ચલો એક દેશી જુગાડ બનાવીએ, જેથી કરીને એન્જલ એકેડેમીમાં જે પણ છોકરા એડમિશન લેવા માટે આવે છે તો પહેલાં એમની હાઇટ માપી લઈએ કે એમાં કંઈ પ્રોબ્લેમ નથી ને, પછી જ આપણે એડમિશનની પ્રોસેસ આગળ લઈએ. તો આ મેં એક દેશી જુગાડ બનાવ્યું છે. લાકડાનું નીચે એક પાટિયું રાખ્યું છે, એની ઉપર આવી રીતના બે લાકડાની ફ્રેમ ઊભી રાખી છે અને વચ્ચે અહીંયા તમે જોઈ શકો છો કે ચાર અલગ અલગ ખાના મૂકેલા છે. અહીંયા આ એક્ઝેક્ટ ઉપરની જે સપાટી છે, અહીંયા જો હું પાટિયું મૂકું તો 150 થાય, 155, 162 ને 165. એટલે જો અહીંયા હું પાટિયું ગોઠવી દઉં એટલે આ હાઈટ થઈ ગઈ 150. એટલે જે કોઈ બહેનો એસટી કેટેગરીમાં આવે છે, ઓકે, એમને હું અહીંયા ઊભા રાખું અને અહીંયા પાટિયું માથે અડી જાય એટલે એનો મતલબ કે એમની હાઈટ 150 છે. પછી પાટિયું અધર થાય તો એ 150થી વધારે. એસટી સિવાયની કોઈ બહેન હોય તો એમના માટે 155 છે, તો એના માટે અહીંયા બીજા સ્લોટમાં પાટિયું ગોઠવી દઉં એટલે 155. એટલે ઓબીસીની કોઈ બહેન હોય એ આવે અહીંયા ઊભા રહે અને પાટિયું માથાને અડી જાય એનો મતલબ કે એમની હાઈટ રેડી છે. પછી કોઈ ભાઈ હોય એસટી કેટેગરીના, એમને 162 જોઈએ છે, તો આ ત્રીજું ખાનું છે 162 વાળું છે, એમાં હું આ પાટિયું ગોઠવી દઉં. ઓકે, જે ભાઈ આવે એ અહીંયા ઊભા રહે, ઓકે, માથું અડી ગયું એનો મતલબ કે એમની હાઈટ 162 ઉપર છે. કોઈ એસટી સિવાયના પુરુષ આવે તો 165 જોઈએ છે, એટલે આ ઉપરની સપાટી એક્ઝેક્ટ 165 થાય, અહીંયા ઊભા રહે, માથું અડી ગયું એટલે 165 રેડી છે. ઉદાહરણ તરીકે આપણી પાસે એક વિદ્યાર્થી છે, હવે આપણે કઈ કેટેગરીમાં તમે આવો છો? ઓબીસી. ઓકે, આ તારે ઓબીસીમાં એટલે 165 મેગી છે. આમે 165 ગોઠવું છે, આમનું માથું અડી ગયું, માથું અડી ગયું ઉપર, એનો મતલબ કે આ ભાઈ હાઇટ માટે ક્વોલિફાઈ છે. તો આ અમારો દેશી જુગાડ હતો. તમે તમારા ગામમાં 5, 15, 25 મિત્રો તૈયારી કરતા હોય તો આવું એક બનાવી શકો. એટલે કોઈ પણ દીકરી, કોઈ પણ દીકરાને હાઇટ માપી હોય તો માપી શકે. નીચે પાટિયું રાખવું એટલે બધા માટે અંતર સરખું રહે અને પછી અહીંયા આ નીચેની જે સપાટી છે એ 150, 55, 62, 165 એવી રીતે સેટ કરાવી દેવાની. અને એમાં સુથાર મિત્ર બહુ હોશિયાર હોય છે એટલે તમને દોરાવારના ફેર નહીં પડવા દે. રેડી? તો આવું તમે કરી શકો છો અને અમારી પાસે આવશો તો અમે રેડી રાખ્યું છે.